મેં તમારા ત્રણ પ્રકારના ફ્રેન્ડ બનાવ્યા છે, એક જસ્ટ ફ્રેન્ડ, એક મસ્ટ ફ્રેન્ડ અને ત્રીજા બેસ્ટ ફ્રેન્ડ. જસ્ટ બસ આ હિલ સ્ટેશન પર ગયા હતા ત્યાં મળ્યા હતા, આ હોટલમાં મળ્યા હતા, આ સ્કૂલમાં મળ્યા હતા, આ બધા જસ્ટ મળે ત્યારે ખાલી એને શું કરવાનું હોય, હાય હેલો. મસ્ટ જેને અઠવાડિયે, 15 દિવસે, મહિને એકાદ વખત ફોન કરવાનો હોય એને કેવા કહેવાય, મસ્ટ. પણ જેને દિવસમાં એક વખત મળ્યા વગર ના ચાલે અથવા વાત કર્યા વગર ના ચાલે એને કયા કહેવાય? હવે મને કહેજો કેટલા હોય બેસ્ટ ફ્રેન્ડ, કેટલા હોય? ફ્યુઝ, ફ્યુઝ સમવન કે સિંગલ? સિંગલ બેસ્ટ ફ્રેન્ડ હંમેશા એક જ. જે મળે એને ફ્રેન્ડ નહીં બનાવો, પણ માણસે ફ્રેન્ડ તો જોઈએ ને. અલ્યા લલ્લુ, તારા ઘરની અંદર એક ફ્લાવર વાસ લઈ આવે અને પછી તને ફૂલ ન મળે તો ફ્લાવર વાસ ખાલી રાખવાનું કે એમાં માટી નાખવાની? નહીં, ફ્લાવર વાસ તો ભરેલું જોઈએ. દૂધ લઈ આવ્યા, દહીં બનાવવું છે, મેળવણ નથી, નાખી દો એસિડ, નખાય ખરું? એસિડ નાખશો તો દૂધ ખતમ થઈ જશે. નહીં નાખો ભલે દહીં નહીં બને, પણ કમસે કમ દૂધ તો રહેશે જ. ઇટ ઇઝ બેટર લીવ અલોન ધેન ઇન ઇલ કંપની. અંગ્રેજીની એક બહુ સુંદર કહેવત છે, ઇટ ઇઝ બેટર ટુ લીવ અલોન ધેન ઇન ઇલ કંપની. તમે એકલા રહેશો એ સારું છે, નબળા લોકોની સાથે તમે દોસ્તી કરશો એ ખોટું છે. કુછ નહીં હૈ તો કિસી કે બિના ચલેગા. યાદ રાખજો, જેને 30 વર્ષની ઉંમર પછી પણ લગ્ન નથી થયા ને એને વાંઢો કહેવાય. ઘરવાળી નથી, પત્ની નથી, એવાને વાંઢો કહેવાય. પણ જેને મિત્ર નથી એને કોઈએ વાંઢો કીધો ખરો? ભગવાન પાસે પણ છે, તમને નથી ખબર, ભગવાન પાસે મને સારી ઘરવાળી મળે એવી પ્રાર્થના કરવાનું નથી કીધું, પણ મને સારો મિત્ર મળે એવી પ્રાર્થના જરૂર કરવાની. હો મે કલ્યાણ મિત્ર સંજોગો, હે ભગવાન મને તારા પ્રભાવે કલ્યાણ મિત્રની પ્રાપ્તિ. જેને પણ કલ્યાણ મિત્ર નથી એને રોજ પરમાત્મા પાસે આ પ્રાર્થના કરવાની છે. અને એ કલ્યાણ મિત્ર મળી જાય તો શું જ્ઞાન થઈ જવાય. અને એ કલ્યાણ મિત્ર ન હોય અને પાપ મિત્ર હોય તો શું નુકસાન થાય છે તમને કલ્પના નથી.